નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. સુરત સિવિલમાં બેડ ખૂટી પડ્યા, દર્દીઓને વોર્ડમાં નીચે ગાદલા મૂકી સારવાર આપવી પડી. આરએમઓએ કહ્યું દર્દીઓનો ધસારો હોવાથી આવું બન્યું, તાત્કાલિક અન્ય વ્યવસ્થા કરાઈ. સુરત સિવિલ હોસ્પિટલમાં હાલ દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે, જેના પગલે તેમને નીચે સારવાર આપવામાં આવી રહી છે. આને કારણે દર્દીઓને હાલાકી પડી રહી છે. જ્યારે સુરત સિવિલ હોસ્પિટલના આરએમઓએ જણાવ્યું હતું કે આ ચોમાસાની સિઝનમાં રોગચાળાના કારણે દર્દીઓનો ધસારો વધુ છે, જેના કારણે આવું બન્યું હોય. જોકે તાત્કાલિક અન્ય વોર્ડમાં વ્યવસ્થા કરી દેવાઈ છે. સુરતમાં છેલ્લા 2 મહિનાથી રોગચાળો વકર્યો છે. છેલ્લા 2 મહિનાથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી હોવાના દ્રશ્યો પણ સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટેના વોર્ડમાં બેડ પણ ખૂટી પડ્યા છે, જેથી તેમની નીચે ગાદલા મૂકી સારવાર કરવામાં આવી રહી છે. સુરત સિવિલ હોસ્પિટલના આરએમઓ કેતન નાયકે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાતમાંથી દર્દીઓ આવે છે. હાલ રોગચાળાને પગલે દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. જો કે તમામને સારવાર મળે એ માટે ટેમ્પરરી નીચે સારવાર આપવામાં આવી છે. જો કે દર્દીઓને તાત્કાલિક અન્ય વોર્ડમાં ખસેડી સારવાર આપવામાં આવી રહી છે. ચોમાસા દરમિયાન વધેલા ઝાડા ઉલટી, મેલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ, કોલેરા સહિતના કેસોને પગલે પાલિકાના આરોગ્ય વિભાગની આરોગ્યલક્ષી કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરના સ્લમ વિસ્તારોની હાલત દયનીય હોવાની બૂમ છે. પાછલા 1-1.5 મહિનામાં રોગચાળામાં થયેલા મોતના મોટાભાગના કિસ્સા સ્લમ વિસ્તારમાં નોંધાયા છે. બીજી બાજુ પાલિકા દ્વારા રોગચાળાને ડામવા સતત કામગીરી કરવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પાલિકાના અધિકારીઓ દ્વારા પણ રોગચાળાની સ્થિતિનું સતત અસરગ્રસ્ત વિસ્તારોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તર્ક વિતર્કના દોર વચ્ચે અત્યાર સુધીમાં 37 લોકોના મોત થયા છે.